ડીસા શહેરના પ્રાણ પ્રશ્ન સમાન હાઈવે પરના ટ્રાફિકને વધતા જતા અકસ્માતોને પગલે વર્ષોથી ફ્લાયઓવર બનાવવાની માંગ ઉઠી રહી હતી. આ માંગણીને પગલે સરકાર દ્વારા 222 કરોડના ખર્ચે ફ્લાયઓવર મંજૂર કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2019માં તેનું ભૂમિપૂજન પણ ભારત સરકાર મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. 2 વર્ષ અગાઉ જે ફ્લાયઓવરની નીવ મૂકવામાં આવી હતી તે ડીસાનો ફ્લાયઓવર અત્યારે લગભગ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. ભારતમાં 2 નંબરનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનતા લગભગ 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ત્યારે આ બ્રિજની આજે બીકેનર ચેનલની મુલાકાત લીધી હતી. આ બ્રિજ ડીસા નદી છેડે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપથી શરૂ થાય છે તો પાલનપુર હાઈવે પર ડીસા માટીડાના છેવાડાથી આગળ પૂરો થાય છે. આટલા લાંબા એલિવેટેડ બ્રિજ પર જલારામ મંદિર નજીક એક ઇમરજન્સી ક્રોસિંગ આપવામાં આવ્યું છે અને એક ઇમરજન્સી ક્રોસિંગ માર્કેટ 3 રસ્તા નજીક આપવામાં આવ્યું છે. આ ઇમરજન્સી ક્રોસિંગ હાઈવે પર કોઈ આકસ્મિક કારણોસર એક લેન પર ટ્રાફિક જામ થઈ જાય તો વાહન વ્યવહારને ડાયવર્ટ કરવા માટે રાખવામાં આવ્યું છે. આ ઓવરબ્રિજ પર આજે બીકેનર ચેનલની ટીમ પહોંચી હતી અને શરૂથી અંત સુધી આ ઓવરબ્રિજ કેવો બન્યો છે અને બ્રિજ પરથી ડીસાસર કેવું લાગે છે તે દર્શાવશે.